સાબરકાંઠાના પ્રાંતિજ નજીક 8 કિલો ચરસ સાથે એસઓજીએ એક શખ્સને ઝડપી પાડ્યો છે. ડ્રગ્સનો કાળો કારોબાર દેશ અને ગુજરાતના યુવાધનને ખતમ કરવાની નેમ લઈને બેઠો હોય છે, તેમ રોજ કોઈને કોઈ જગ્યાએથી નશીલા પદાર્થોનો જથ્થો પકડવામાં આવે છે. ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન જેવા ઝેરને દેશ અને ગુજરાતના યુવાધનની રંગોમાં દોડતું કરવાના આ મેલા મનસૂબા સાથે ઘૂસડવામાં આવતા નશીલા પદાર્થો ભાવિ પેઢીને બરબાદ કરી રહ્યા છે, ત્યારે આજે ફરી એક વખત ધીમા મોતની ખેપ પોલીસ દ્વારા પકડવામાં આવી છે. સાબરકાંઠાના પ્રાંતિજ નજીક ચરસ ઝડપાયું છે. 12,18,000ની કિંમતનું ચરસ એક્સેસમાં છુપાવાયેલું હતું. જો કે આ અંગે પોલીસને જાણ થતાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ચેકિંગ દરમિયાન એસઓજીએ એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ હરિયાણાનો હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના પોલીસના હાથમાંથી ગેરકાયદેસર 8 કિલોગ્રામ ચરસના જથ્થા સાથે એક આરોપીને એસઓજી સાબરકાંઠા પોલીસે ઝડપી પાડ્યો છે. એસઓજી પીઆઈ એમએમ સોલંકી એમને ઇન્ફોર્મેશન મળી હતી કે મજરાતથી હિંમતનગર તરફ પોગલું 4 રસ્તા ઉપર એક માણસ એક્સેસ ગાડી લઈને આવે છે અને એના પાસે 16 પેકેટ છે. એના હિસાબે પંચ લઈ એમએમ સોલંકી છે એ માણસને અટક કર્યો. એ માણસનું નામ છે નવરંગભાઈ, સન ઓફ ફુલીચંદ મામરાજ મિસ્ત્રી, હાલ રહે સલાલ પ્રાંતિજ, પણ એ મૂળ રહેવાસી છે હરિયાણાનો. અને તપાસમાં, પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે એને નેપાળથી એ ચરસનો જથ્થો લાવ્યો હતો અને એ ચરસનો જથ્થો 12 લાખને આસપાસ એની કિંમત છે ઇન્ટરનેશનલ માર્કેટમાં, અને નેપાળથી લાવ્યો છે. એ ઇન્વેસ્ટેશનમાં, આગળની ઇન્વેસ્ટેશનમાં ખુલશે કે નેપાળથી ક્યાં લાવ્યો હતો અને નેપાળથી ક્યાં લઈ જવાનો હતો. એના જોડે કોઈ સંકળાયેલો હોય એની તપાસ ચાલુ છે અને એ 14 દિવસના રિમાન્ડ અમે માગ્યા છે. એ રિમાન્ડ દરમિયાન અમને ઇન્વેસ્ટિગેશન ઇન્ટરોગેશન દરમિયાન અમે ખબર પડશે. બરાબર. જિલ્લામાં બીજે કે આ પ્રમાણે જથ્થો આવ્યો તો આ પ્રમાણે કે વિચારતું હોય બાબતે પણ કોઈ એક્શન પ્લાન કે બીજું ત્રીજું કંઈ કરવાનું? તાજેતરમાં જે એનડીપીએસ છે નશાબંધી માટે એક્શન પ્લાન ઘડાયો છે અને જે પણ ઇન્ફોર્મેશન તમારા પાસે હશે એ પણ અમને આપવા વિનંતી છે. જે પણ ઇન્ફોર્મેશન આપશે એનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને જે ચરસ છે, ગાંજા છે, એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા અમે પ્રતિબદ્ધ છીએ. એસઓજી પીઆઈ મહાવીરસિંહ સોલંકીએ જણાવ્યું છે કે આ શખ્સનું નામ નવરંગસિંહ મિસ્ત્રી છે તથા મૂળ હરિયાણાનો રહેવાસી છે અને સલાલ અને પીપોદરા ખાતે રહેઠાણ ધરાવે છે. પૂછપરછમાં નેપાળનો કોઈ વ્યક્તિ આ જથ્થો આપી ગયો હોવાનું સામે આવ્યું છે. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.